જાવામાં મેથડ્સ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું મેથડને બનાવવું અને મેથડને કોલ કરવું. અહીં આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ 11.10, જેડીકે 1.6 અને એક્લિપ્સ 3.7.0. આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે એક્લિપ્સમાં સરળ જાવા પ્રોગ્રામને કેવી રીતે લખવું, કમ્પાઇલ કરવું અને રન કરવું. જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઇટ જુઓ. જાવા મેથડ એ સ્ટેટમેન્ટોને એક સંગ્રહ છે જે અમુક ચોક્કસ ઓપરેશનો કરે છે. ચાલો હવે એક મેથડ લખીએ. તો એક્લિપ્સમાં મેં પહેલેથી જ મેથડ્સ પ્રોજેક્ટ બનાવ્યું છે. પ્રોજેક્ટમાં મેં મેથડ્સ ડેમો નામનો જાવા ક્લાસ બનાવ્યો છે. ક્લાસમાં મેઇન મેથડની બહાર આપણે મેથડ લખીશું. તો ટાઈપ કરો વોઇડ મેથડનું નામ. ચાલો તેને ડિસ્પ્લે મેસેજ તરીકે નામ આપીએ. કૌંસ એન્ટર અને કર્લી કૌંસ મેથડ વેલ્યુ રિટર્ન કરી શકે છે, પરંતુ જો તમે નથી ઈચ્છતા કે મેથડ વેલ્યુ રિટર્ન કરે તો કીવર્ડ વોઇડને વાપરવામાં આવે છે. ઠીક છે, હવે કર્લી કૌંસની અંદર મેસેજ પ્રિન્ટ કરીએ. તો ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટએલએન હેલો મેથડ. તો આપણે મેથડ લખી છે. હવે આ મેથડને કોલ કરીશું. તો મેઇન મેથડ અંદર આપણે મેથડ ડેમો ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવીશું. તેથી મેથડ ડેમો ઓબ્જેક્ટનું નામ, ચાલો તેને એમડી તરીકે નામ આપીએ, ઇક્વલ ટુ ન્યૂ મેથડ ડેમો કૌંસ અર્ધવિરામ. તો આપણે ન્યૂ ઓપરેટરની મદદથી મેથડ ડેમો ક્લાસનો ઓબ્જેક્ટ એમડી બનાવ્યો છે. હવે ડિસ્પ્લે મેસેજ મેથડને કોલ કરીએ. તો ટાઈપ કરો એમડી ડોટ ડિસ્પ્લે મેસેજ. મેથડને કોલ કરવા માટે ડોટ ઓપરેટરનો ઉપયોગ થાય છે. હવે રન આઇકોન પર ક્લિક કરી આ એપ્લિકેશનને રન કરીએ. કન્સોલ પર હેલો મેથડ આઉટપુટ જોઈ શકીએ છીએ. હવે વોઇડના બદલે ઇન્ટીજરને રિટર્ન કરીએ. તો ટાઈપ કરો ઇન્ટ, એ સાથે મેથડ પબ્લિક પણ બનાવો જે દરેક જગ્યાએ એક્સેસ થાય છે. મૂળભૂત રીતે તે પ્રાઇવેટ હોય છે, જે ફક્ત એક જ ક્લાસ અંદર એક્સેસ થાય છે જ્યાં તે લખાયેલ છે. હવે મેથડની અંદર ટાઈપ કરો રિટર્ન 7 અર્ધવિરામ. યાદ રાખો મેથડમાં આપણે રિટર્ન સ્ટેટમેન્ટ બધાની અંતમાં લખીએ છીએ, કારણ કે રિટર્ન સ્ટેટમેન્ટ પછીથી કોઈ પણ સ્ટેટમેન્ટો એક્ઝિક્યુટ થતા નથી. હવે મેઇન મેથડની અંદર અંતમાં પ્રિન્ટ સ્ટેટમેન્ટ ટાઈપ કરો. તો ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટએલએન. કૌંસમાં આપણે મેથડ કોલ કરીશું. તો કૌંસમાં એમડી ડોટ મેથડ મૂકો, અર્ધવિરામ રદ કરો. આ મેથડની રિટર્ન વેલ્યુને પ્રિન્ટ કરશે. એપ્લિકેશન રન કરો. આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટમાં વેલ્યુ 7 પ્રિન્ટ થઈ છે. હવે આપણે બીજી એક મેથડ લખીશું અને આ મેથડને ડિસ્પ્લે મેસેજમાં કોલ કરીશું. તો ટાઈપ કરો
public void method નું નામ square કૌંસ માં int a. અહીં આપણે int a ને method ના parameter તરીકે આપીએ છીએ. હવે કર્લી કૌંસ માં ટાઇપ કરો system.out.println કૌંસ માં a ગુણ્યા a. તો આપણે square method લખી છે. તે integer ના વર્ગને દર્શાવશે જે parameter તરીકે આપ્યું છે. ચાલો આ method ને display message method માં કોલ કરીએ. તો ટાઇપ કરો square કૌંસમાં integer 5 અર્ધવિરામ. એપ્લિકેશન રન કરો. આપણે જોઈએ છીએ કે આઉટપુટ 5 નો વર્ગને દર્શાવે છે જે 25 છે. હવે ચાલો એક્લિપ્સના ફ્લોને સમજીએ. શરૂઆતનું પોઈન્ટ મેઇન મેથડ છે. મેઇન મેથડમાં આપણે પ્રથમ ડિસ્પ્લે મેસેજને કોલ કરીએ છીએ. તેથી કંટ્રોલ ડિસ્પ્લે મેસેજ પર જાય છે. અને ડિસ્પ્લે મેસેજમાંના તમામ સ્ટેટમેન્ટો એક્ઝિક્યુટ થાય છે. પહેલું છે પ્રિન્ટ સ્ટેટમેન્ટ. ત્યારબાદ સ્ક્વેર મેથડ વચ્ચે આવે છે, જેથી કંટ્રોલ સ્ક્વેર મેથડ પર જાય છે. સ્ક્વેર મેથડ ઇન્ટીજર 5 લે છે અને રિટર્નમાં ઇન્ટીજરના વર્ગને આપે છે, દાખલા તરીકે 25. ત્યારબાદ કંટ્રોલ પાછું ડિસ્પ્લે મેસેજ પર જાય છે અને તે વેલ્યુ 7 ને રિટર્નમાં આપે છે. ત્યારબાદ કંટ્રોલ પાછું મુખ્ય કન્સોલ પર જાય છે. મેઇન મેથડમાં કોઈ પણ સ્ટેટમેન્ટો એક્ઝિક્યુટ માટે બાકી ન હોવાથી એપ્લિકેશન બંધ થાય છે. ઠીક છે, હવે ડિસ્પ્લે મેસેજ ને સ્ટેટિક બનાવીએ. તો પબ્લિક પછી સ્ટેટિક ટાઇપ કરો. આપણે જોયું કે આપણે સ્ટેટિક મેથડની અંદર નોન સ્ટેટિક મેથડને બોલાવી શકતા નથી, તેથી આપણે આ કોલને કમેન્ટ કરીશું. જો કે મેઇન એ સ્ટેટિક મેથડ છે, તેથી આપણે સ્ટેટિક ડિસ્પ્લે મેસેજ ને આ અંદર કોલ કરી શકીએ છીએ. હવે સ્ટેટિક મેથડ માટે આપણને ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી, તો આપણે આ ઓબ્જેક્ટ બનાવવાને કમેન્ટ કરીશું. એ સાથે આપણે એમડી ને પણ રદ કરીશું. એપ્લિકેશન રન કરો. આપણે આઉટપુટ હેલો મેથડ અને 7 જોઈએ છીએ. આપણને 25 દેખાતો નથી, કારણ કે આપણે સ્ક્વેર મેથડ માટે કોલને ટિપ્પણી કરી છે. આપણે બીજા ક્લાસમાંથી પણ મેથડને કોલ કરી શકીએ છીએ. તે માટે મેં ડેમો ક્લાસ બનાવ્યો છે. ક્લાસની અંદર મેથડ બનાવો. તો ટાઇપ કરો પબ્લિક વોઇડ શો કૌંસ એન્ટર છગડીયા કૌંસમાં સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટએલએન આઈ એમ ફ્રોમ અધર ક્લાસ. ફાઇલને સંગ્રહિત કરો. મેથડ ડેમો ક્લાસ મેથડ પર પાછા જાઓ. હવે આપણે આ શો મેથડને મેથડ ડેમો ક્લાસ મેથડની અંદર કોલ કરીશું. તે માટે આપણે ડેમો ક્લાસનું ઓબ્જેક્ટ બનાવવાની જરૂર છે. આ એટલા માટે કારણ કે શો મેથડ ડેમો ક્લાસને અનુસરે છે. તો ટાઇપ કરો ડેમો ડી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ડેમો કૌંસ અર્ધવિરામ ત્યારબાદ શો મેથડ કોલ કરો કૌંસ. ચાલો આ એપ્લિકેશનને રન કરીએ. આપણે કન્સોલ પર જોઈએ છીએ
I am from other class. આ રીતે જાવામાં મેથડો વપરાય છે. મેથડ નામ અને પેરામીટરો મેથડના સિગ્નેચરની રચના કરે છે. જ્યારે કે છગડીયા કૌંસ અને સ્ટેટમેન્ટો મેથડના મુખ્ય ભાગની રચના કરે છે. તો આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા મેથડને બનાવવું, મેથડને કોલ કરવું અને મેથડોની જુદી જુદી સિગ્નેચરો. સ્વ આકારણી માટે એક મેથડ બનાવો જે ઇન્ટીજરના ઘનને પ્રિન્ટ કરે. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ એ સ્પોકન ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે ICT MHRD ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/anime-intro. IIT બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.